नमस्कार विद्यार्थी मित्रों, अपने गया पीरियड ने अंदर स्वाध्याय 14.1 पूरु करू तू। हवे आगर थोड़ी थियरी छे, माहितीनी रजूआत। ज्यारे तपास करता माहिती एकत्रित करे त्यारे ते जे स्वरूप मा होय छे तेने काची माहिती कहे छे। तो माहितीनी रजूआत ज्यारे तपास करता माहिती एकत्रित करे त्यारे ते जे स्वरूपमां હોય છે તેને કાચી માહિતી કહે છે। તપાસ કરતા એટલે કે જે વ્યક્તિએ જે વસ્તુ કે જે વિષયને લગતી માહિતી એકત્રિત કરે। તપાસ કરતા એટલે આપણા વસ્તી ગણતરીવાળા આવે ત્યારે બધી તપાસ કરે, ઘરમાં કેટલા સભ્યો છે, બધાનું શું ભણતર છે, આ બધી માહિતી પૂછે અને શું કહેવાય, એ વ્યક્તિ જે છે એને તપાસ કરતા કહેવાય। એમ જુદી જુદી રીતે તપાસ કરતા જુદી જુદી માહિતી મેળવતા હોય છે। તો જ્યારે આપણને પ્રથમ માહિતી જ્યારે લેવામાં આવે છે ત્યારે કાચી માહિતી હોય છે, ત્યાર પછી એનું વિશ્લેષણ કરે છે, એને તારવે છે, પછી માહિતી જે આપણને મળે છે એ ચોક્કસ અને કઈ હેતુલક્ષી માહિતી હોય છે। તો જોઈએ આગળ, માહિતીમાં સમાવિષ્ટ થતી હકીકતને રજૂ કરતા આંકડાઓને અવલોકન કહે છે। માહિતીમાં સમાવિષ્ટ થતી હકીકતોને રજૂ કરતા આંકડાઓને શું કહેવાય, અવલોકન। એટલે કે ઘરના સભ્યોની સંખ્યા કેટલી છે, બહારથી આવતા મશીનરી હોય છે તો એ મશીનોની સંખ્યા કેટલી છે, ઘરની ખર્ચની વિગત કેટલી છે, ઘરમાં શાકભાજી પાછળ થતો ખર્ચ એના આંકડાઓ કેટલા છે। આ જે આંકડાઓ મળે છે કે ભાઈ 500 રૂપિયા 200 રૂપિયા, તો એને અવલોકન કહે છે। શું કહેવાય, અવલોકન। કોને, આંકડાઓને। અવલોકનો જુદા જુદા મૂલ્ય ધારણ કરતા હોવાથી તેને ચલ કહે છે। અવલોકનો જુદા જુદા મૂલ્ય ધારણ કરતા હોવાથી તેને શું કહેવાય, ચલ। બરાબર, આંકડા હોય એને અવલોકન કહેવાય, અને અવલોકનો જુદા જુદા મૂલ્ય ધારણ કરતા હોવાથી તેને શું કહેવાય, ચલ। આગળ માહિતીનો વિસ્તાર, માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે। મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યના તફાવત એટલે કે કોઈ આપણે માહિતી મેળવી હોય, દાખલા તરીકે ઉદાહરણ તરીકે જોઈએ તો વર્ગના વિદ્યાર્થીઓના વજનની માહિતી મેળવી, તો કોઈનો 52 કિલો, કોઈનો 53 કિલો, કોઈનો 56 કિલો, કોઈનો 40 કિલો, તો આ જે આંકડાઓ આવે છે એનું કહેવાય, અવલોકન। હવે એના તફાવતની વાત છે, તો સૌથી ઓછું વજન કોનું છે, કયા વિદ્યાર્થીનું છે, કેટલું છે, અને સૌથી વધુ વજન કેટલું છે, તો કે કોઈ વિદ્યાર્થીનું વજન 90 કિલો છે અને સૌથી ઓછું વજન તો કે 40 કિલો છે। તો 90માંથી આપણે 40ને બાદ કરીએ તો માહિતીનો વિસ્તાર કેટલો આવશે, 50, કેટલો આવશે, 50 કિલોગ્રામ। એટલે અહીં એવું કીધું છે કે માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે। મહત્તમ એટલે મોટું અને ન્યૂનતમ એટલે નાનું। માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે। હવે માહિતીનું વર્ગીકરણ, તો કે માહિતીનું વર્ગીકરણની અંદર અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક, અવર્ગીકૃત વર્ગોવાળુંની અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક, એટલે એમાં આપણે વર્ગ પાડવાના હોતા નથી। માહિતીમાં ચલની કોઈ નિશ્ચિત કિંમત જો એન વખત આવતી હોય તો તે કિંમતની આવૃત્તિ એન કહેવાય છે। ઘણી એવી માહિતી હોય છે કે જેને આપણે વર્ગોમાં વિભાજિત કરી શકતા ન હોઈએ, ત્યારે આપણે
આ કોષ્ટકને અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેતા હોઈએ. આગળ જોઈએ, ચલની જુદી જુદી કિંમતોની સામે તે કિંમતની આવૃત્તિ કોષ્ટકમાં રજૂ કરીએ તેવા કોષ્ટકને અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે. ચલની જુદી જુદી કિંમતોની સામે તે કિંમતની આવૃત્તિ કોષ્ટકમાં રજૂ કરીએ, એટલે કે ચલની જુદી જુદી, આપણે બ્લડ ગ્રુપ હોય, એ હોય, બી હોય, બી પોઝિટિવ, એ પોઝિટિવ, ઓ બી પોઝિટિવ, ઓ પોઝિટિવ, ઓ નેગેટિવ, તેની અંદર આપણે વર્ગ ન પાડીએ કે એ થી તે ઓ સુધી, ઓ થી તે બી સુધી, આપણે બધાને અલગ અલગ જ લખવા પડે. તો જે આ કોષ્ટક હોય તો એને અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય છે. અને એની સામે જે આવૃત્તિ આવતી હોય છે, તો કે ભાઈ એટલા વ્યક્તિઓ છે કે જેનું રુધિર જૂથ આ છે, એટલા વ્યક્તિઓ છે તો એનું રુધિર જૂથ આ છે. રેડી? તો આજે આખું આપણે કોષ્ટક બનાવીએ એને શું કહેવાય? અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે. આગળ જોઈએ, વર્ગ અથવા વર્ગ અંતરાલ. વર્ગ અથવા વર્ગ અંતરાલ મોટી સંખ્યાની માહિતી રજૂ કરવા માટે વાચક સરળતાથી સમજી શકે તે માટે જૂથોમાં ગોઠવવામાં આવે છે. આ જૂથને વર્ગો અથવા વર્ગ અંતરાલ કહેવાય છે. મોટી સંખ્યાની માહિતી રજૂ કરવા માટે વાચક, એટલે કે જે વાંચે છે એ, સરળતાથી સમજી શકે તે માટેના જૂથોમાં ગોઠવવામાં આવે છે. આ જૂથને વર્ગો અથવા વર્ગ અંતરાલ કહેવાય છે. મેં હમણાં જ આપણે વર્ગના વિદ્યાર્થીઓની વજનની વાત કરી હતી. તો આપણે 40-90 સુધીનું વજન હોય તો આપણે બધા વર્ગ એમ ન લખે 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150, 151, 152, 153, 154, 155, 156, 157, 158, 159, 160, 161, 162, 163, 164, 165, 166, 167,
70, 80, 90 આ રીતે વર્ગ પાડી દેવાનો હોય 10-10 અને પછી એમાં આપણે ગણતરી કરવાની હોય છે. તો એ જે આપણે 10 આખો વર્ગ કહેવાય, રેડી? નહીતર તો શું થાય, 90 ખાના ગાળો તો એ વધારે માહિતી મોટી થઈ જાય અને સરળતાથી સમજી શકાય પણ નહીં. આગળ જોઈએ, દરેક વર્ગની લંબાઈની એટલે કે ઉધ્વસીમા અને અધસીમાના તફાવતને વર્ગ લંબાઈ અથવા પહોળાઈ કહેવાય છે. અધસીમા અને ઉધ્વસ, અધ એટલે નાનું અને ઉધ્વ એટલે મોટો. અધસીમા અને ઉધ્વસીમા આ બે વસ્તુ છે, અધસીમા એટલે નાનું અને ઉધ્વસીમા એટલે મોટું. એટલે 10-15 હોય તો 15 છે એ મોટા અને 10 નાના, 10 એટલે અધસીમામાં આવશે અને 15 એ ઉધર્વા સીમામાં આવશે. હવે બે વચ્ચેના તફાવતના, તફાવત એટલે બાદબાકી, મોટામાંથી આપણે નાનું બાદ કરીએ તો એને વર્ગ લંબાઈ અથવા તો પહોળાઈ કહે છે. દરેક વર્ગની નાનામાં નાની સંખ્યાને તે વર્ગની અધ વર્ગ સીમા અને મોટામાં મોટી સંખ્યાને ઉધર્વ વર્ગ સીમા કહે છે. નાનામાં નાની સંખ્યાને વર્ગને અધ વર્ગ સીમા અને મોટામાં મોટી સંખ્યાને ઉધ્વ વર્ગ સીમા કહે છે. દરેક વર્ગની સામે તેની આવૃત્તિ રજૂ કરતા કોષ્ટકને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે. દરેક વર્ગની સામે તેની આવૃત્તિ રજૂ કરતા કોષ્ટકને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે. હવે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટકના વર્ગોના બે પ્રકારના હોય છે. કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના. જોઈએ આગળ, પરસ્પર અનછાછાદિત વર્ગો. પરસ્પર અનછાછાદિત વર્ગો, જ્યારે વર્ગો એ પ્રકારના હોય કે કોઈ પણ વર્ગની અધ વર્ગ સીમા તેનાથી આગળના વર્ગની ઉધર્વ વર્ગ સીમાથી
ભિન્ન ન હોય ત્યાં તેવા વર્ગોને પરસ્પર અન્ન છ સાધિત વર્ગો કહે છે. એટલે કે અધઃ વર્ગ સીમા એટલે નાની અને ઉધરવ વર્ગ સીમાથી ભિન્ન હોય. ભિન્ન એટલે જુદા જુદા હોય. મેં તમે જો નીચે ઉદાહરણ 10, 1 થી 10 પછી 11 થી 20 નહીં તો 10 થી 20 આવવું જોઈએ, પણ ત્યાં 10 અને 11 પછી જુઓ 20 અને 21 તો અહીં શું છે? ભિન્ન. તો આવા વર્ગોને કેવા વર્ગો કહેવાય? પરસ્પર અન્ન છાદિત વર્ગો કહે છે. આગળ વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટકનો બીજો પ્રકાર સતત વર્ગો. જ્યારે વર્ગો એ પ્રકારના હોય કે કોઈ પણ વર્ગની અધઃ વર્ગ સીમા તેનાથી આગળના વર્ગની ઉધર્વ વર્ગ સીમાને સમાન હોય ત્યારે તેવા વર્ગોને સતત વર્ગ કહે છે. નાની અને મોટી કિંમત બે સમાન, 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20 સમાન છે ને, 5, 5, 10, 10, 15, 15 તો આને શું કહેવાય? સતત વર્ગ. અહીં વર્ગની ઉધર્વ વર્ગ સીમાનો સમાવેશ થતો નથી. મતલબમાં હું 5 લખું, 5 તો એ 0 થી 5માં નહીં પણ 5 થી 10માં આવશે. કેમ આવશે? 5 થી 10માં. મોટા મોટી કિંમતમાં ધ્યાનમાં લેવાનું, નાની કિંમતમાં નહીં. એટલે એવું મેં નોંધ લખી છે કે અહીં વર્ગની ઉધર્વ વર્ગ સીમાનો સમાવેશ થતો નથી. ઉધર્વમાં સમાવેશ થતો નથી એટલે 5નો સમાવેશ 5માં નથી થતો, પણ 5 થી 10માં થશે. આગળ સતત વર્ગોમાં ફેરવવા માટે કોઈ પણ વર્ગની ઉધર્વ સીમા અને તે પછીના વર્ગની અધ સીમા વચ્ચેનું અંતર શોધીને તે અંતરનો અડધો ભાગ દરેક વર્ગની ઉધર્વ સીમામાં ઉમેરવામાં આવે અને અધ સીમામાંથી બાદ કરવામાં આવે છે. સતત વર્ગોમાં ફેરવવા માટે, સતત વર્ગ એટલે 0 થી 5, 5 થી 10 હમણાં વાત કરી દઈએ, તો સતત વર્ગમાં ફેરવવા માટે કોઈ પણ વર્ગની ઉધર્વ સીમા અને તે પછીના વર્ગની અધ સીમા વચ્ચેનું અંતર શોધીને આ અંતરનો અડધો ભાગ એટલે 5 થી 5, તો આપણે અહીં 1 હોય બરાબર છે, વચ્ચેનું અંતર કેટલું હોય છે? 1, પછી એનો અડધો ભાગ કરી નાખવાનો એટલે અડધું અડધું થાય એટલે એ બાદ કરવાનું અને ઉમેરવાનું. તો અહીંયા શોધીને તે અંતરનો અડધો ભાગ દરેક વર્ગની ઉધર્વ સીમામાં ઉમેરવામાં આવે અને અધ સીમામાંથી બાદ કરવામાં આવે છે. આ સતત વર્ગો જે ઉપર આપ્યા છે એની આપણને એમ આપ્યું 0 થી 5, 6 થી 10, 11 થી 15. તો 0 થી 5 અને 6 થી 10 એટલે 6માંથી 5 જાય તો 1 વધે અને એનું અડધું કરવાનું એટલે 0.5 એ ઉધ્વ સીમામાં ઉમેરવાનું, અધ સીમામાંથી બાદ કરવાનું એટલે 5માં 0.5 ઉમેરો એટલે 5.5 અને 6માંથી 0.5 બાદ કરો એટલે 5.5. તો આ રીતે પછી એને સતત વર્ગોમાં ફેરવવામાં આવે છે. જો મેં તમને ઉદાહરણ સ્વરૂપે નીચે લીધું છે, 31 થી 35 તો અધ સીમામાં તો બાદ કરવાનું કેટલા? તો કે 0.5 એટલે 30.5 અને ઉધ્વ વર્ગ સીમામાં ઉમેરવામાં આવે એટલે કે 35માં 0.5 ઉમેરીએ એટલે 35.5 થાય છે. ખ્યાલ આવે છે? આ હતી આપણી થોડી થિયરી. હવે આગળ આપણે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાના છે. હવે આપણે આગળ વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક અને અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાના થાય તો જોઈશું આપણે કોષ્ટક. તો સ્વાધ્યાય 14.2 એનો પહેલો દાખલો, ધોરણ 8ના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથની વિગતો નીચે મુજબ છે. ધોરણ 8ના 30 વિદ્યાર્થીઓની વિગતો જો અહીં આપણને નીચે આપેલી છે કે એ ઓ, એ ઓ, એ બી ઓ, એ
ઓ બી આ બધા રુધિર જૂથ છે, બધાના રુધિર જૂથ કેવા હોય છે? જુદા જુદા. આ માહિતીને આવૃત્તિ વિતરણ કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવો. આ વિદ્યાર્થીઓના રુધિર જૂથમાં કયું રુધિર જૂથ સૌથી વધુ સામાન્ય છે અને કયું રુધિર જૂથ સૌથી વધુ અસામાન્ય છે? આપણે આનું કોષ્ટક બનાવવાનું છે. 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથનું એક કોષ્ટક બનાવવાનું અને એ કોષ્ટકના આધારે આપણે નક્કી કરવાનું થશે. તો આપણે 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથનું કોષ્ટક બનાવીએ. તો જુઓ, આ રીતે જ્યારે આપણને આપેલું છે ત્યારે જોઈએ તો જોઈએ આવૃત્તિ વિતરણ આપણે કોષ્ટક બનાવીએ તો ત્યારે આવૃત્તિ વિતરણ કોષ્ટક. હવે એની અંદર આપણે પહેલા રુધિર જૂથ લખવાનું થશે. રુધિર જૂથ લીટી ગાળી દઈએ અને બાજુમાં વિદ્યાર્થીઓની સંખ્યા. તો રુધિર જૂથની અંદર એ છે, બી છે, ઓ છે અને શું છે? તો કે એ બી. એટલા રુધિર જૂથો છે. હવે વિદ્યાર્થીઓની સંખ્યા આપણે રકમના આધારે ગણવી પડશે. તો અહીંયા આપણને દેખાય છે એ એક વખત, પછી બી છે બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. તો એ રુધિર જૂથવાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે? અહીંયા નવ. નવ વિદ્યાર્થીઓનું રુધિર જૂથ કેટલું છે? એ. હવે બીવાળા લઈએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. છ વિદ્યાર્થીઓનું રુધિર જૂથ શું છે? બી. હવે ઓવાળા, ઓ એટલે કે સર્વદાતા કે છે ને, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર ને બાર. તો 12 વિદ્યાર્થીઓ એવા છે કે જેનું રુધિર જૂથ શું છે? ઓ પોઝિટિવ અથવા તો ઓ નેગેટિવ. અહીંયા તો ઓની આપણને વાત કરી છે. હવે એ બી, એક, બે, ત્રણ. તો ત્રણ વિદ્યાર્થીઓ એવા છે કે જેનું રુધિર જૂથ કયું છે? તો કે એ બી. કયું છે? એ બી. અને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે આપણી પાસે? 30. કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 30. તો 30 વિદ્યાર્થીઓનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કર્યું. હવે આપણને એવું કીધું હતો પ્રશ્ન કે આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી આપણે સ્પષ્ટ કરવાનું હતું કે રુધિર જૂથમાં સૌથી વધુ સામાન્ય રુધિર જૂથ કયું છે. તો જે સૌથી વધુ વખત આવતું હોય એ સૌથી વધુ સામાન્ય. તો સૌથી વધુ સામાન્ય રુધિર જૂથ ઓ છે અને સૌથી વધુ અસામાન્ય, તો લખીએ કે સૌથી વધુ અસામાન્ય રુધિર જૂથ કયું છે? તો કે એ બી છે. આ ઓ છે અને સૌથી વધુ અસામાન્ય એ કયું છે? એ બી. સામાન્ય કયું છે? તો કે ઓ. તો આ રીતે આપણે કોષ્ટક સ્વરૂપે માહિતીને સમજવાની હોય છે. સરળતાથી આમાં સમજી શકાય. આ જે આપણે બનાવ્યું છે આ એકેનું કોષ્ટક બનાવ્યું છે અને અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક પણ કહેવાય. કેવું? અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક. તો આ રીતે આપણે આગળના દાખલાઓની અંદર કોષ્ટક બનાવવાના થશે.